दोस्तों, वेलकम बेक टू डिम्पल्स डिसीज। आज हूँ तमारी साथे शेयर करीश हाडका ने वधु मजबूत बनावे, कैल्शियम थी भरपूर, शरीर ने अंदर थी एकदम हूफ आपे, एकदम गरमाड़ो आपे एवी पोषक वर्धक सफेद तलनी सानी, जेने कचरिया तरीके पण ओळखे छे। आ रीते एने बिल्कुल मसळता एनु ऑइल रिलीज थतुं होय एवुं टेक्सचर वाळू आपणे आजे मिक्सचरमां ओछा समयमां आज रीते बिल्कुल घरे मार्केट करता ચોખ્ખી અને બિલકુલ સસ્તી આ તલની આપણે સાની બનાવવાના છીએ। આના પહેલા પણ મેં કાળા તલનું કચરિયું કે કાળા તલની સાની મારી ડિમ્પલ્સ ડિસીઝ ચેનલમાં શેર કરેલી છે, તમે ત્યાં જઈને એ તલની સાની પણ જોઈ શકો છો। આજે હું સફેદ તલની સાની શેર કરું છું, તો ચલો બનાવીએ। નવી વાનગીઓને જોવા માટે સબસ્ક્રાઇબ કરો ડિમ્પલ્સ ડિસીઝને અને બાજુમાં રહેલા બેલ આઇકોનના ઓલ પર ક્લિક કરો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતા રહે। અહીંયા મેં એના ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે, જે મેજરિંગ કપ અને ગ્રામ બંનેમાં છે। તો 100 ગ્રામ જેટલા કાચા સફેદ તલ લીધા છે, અહીંયા શેકેલા તલ નથી લેવાના। કપમાં જોઈએ તો મેજરિંગ કપથી 1 કપ જેટલા છે, અને તમે જે વાટકીથી માપ લેતા હોય તો બધું જ માપ એ જ વાટકીથી લેજો। સાથે જ 50 ગ્રામ અથવા 1/2 કપ જેટલો ગોળ અને 50 ગ્રામ અને 1/2 કપ જેટલું મેં ખજૂર લીધું છે। તમે અહીંયા તલની સાથે માત્ર એના જેટલો જ ગોળ અથવા એના જેટલા જ ખજૂરથી બનાવી શકો છો। સાથે મેં 6 ચમચી જેટલું અહીંયા તલનું તેલ લીધું છે। જો તલનું તેલ તમને ના મળે તો જે તેલમાં સુગંધ ના આવે તેલ લઈ શકો છો, સનફ્લાવર તેલ લઈ શકો છો, ઓલિવ ઓઇલ તેલ લઈ શકો છો, મકાઈનું તેલ લઈ શકો છો, પરંતુ તમે અહીંયા કપાસિયા કે સિંગનું તેલ ના લેતા એમાં એની ફ્લેવર આવશે, સુગંધ આવશે, તો તલની સાનીનો ટેસ્ટ સારો નહીં લાગે। એટલા માટે હું પ્રિફર કરું છું કે 6 ચમચી જેટલું તેલ તમે સુગંધ ના હોય એવું લેજો। સાથે 30 ગ્રામ અથવા તો 1/3 કપ જેટલું મેં નારિયેળનો ભૂકો લીધો છે, 5 ગ્રામ અથવા તો 1 ચમચી જેટલો મેં સોંઠ પાવડર, અને 5 ગ્રામ ચમચીમાં જોઈએ તો 1 ચમચી જેટલો મેં પીપરી મૂળ પાવડર, જેને ગંઠોળા પાવડર તરીકે ઓળખીએ છીએ। સાથે જ 2 ચમચી જેટલા મેં અહીંયા તરબૂચના બીજ લીધા છે, જેમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 હોય છે, જે તમારા શરીરની અંદર ખૂબ જ તાકાત આપશે, હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધારશે અને તમારા હાર્ટને પણ મજબૂત કરશે। અહીંયા તમે ખસખસ પણ લઈ શકો છો અને તળેલો ગોંદ પણ લઈ શકો છો, સાથે ડ્રાયફ્રૂટ્સ પણ લઈ શકો છો, એ તમારી ઈચ્છા મુજબ આમાં લઈ શકો છો। હવે આપણે અહીંયા તલની સાની મિક્સચરમાં બનાવવાના છીએ, તો જે મિક્સર જારમાં પાવડર થતો હોય એ જાર લેવાનું છે, અને આ તલને બિલકુલ અધકચરા પીસવાના છે। માત્ર 1 જ વાર આપણે મિક્સર ચલાવી 2-3 સેકન્ડમાં બંધ કરી દેવાનું છે, જેથી એનો પાવડર નહીં થાય, પરંતુ આ રીતનું અધકચરો ભૂકો થશે। તલને પીસવામાં થોડું ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે અહીંયા થોડા આખા તલ પણ દેખાવા જોઈએ, અને ધીમે ધીમે આ રીતે તલમાંથી તેલ રિલીઝ થાય એ ફોર્મ પણ આવવું જોઈએ, તો પીસતી વખતે થોડું ધ્યાન રાખવું જરૂરી છે। તો આ રીતે અધકચરા તલને પીસી લીધા છે, અને હવે આપણે અહીંયા જે 6 ચમચી જેટલું તલ લીધું છે એમાંથી આપણે અત્યારે 4 ચમચી જેટલું તેલ લેશું। હું અહીંયા ચમચાનો ઉપયોગ કરું છું, તો 2 ચમચા જેટલું તેલ નાખીશ। તમે જો રેગ્યુલર ચમચનો યુઝ કરતા હોય તો 4 ચમચી જેટલું આમાં તેલ નાખવું। અહીંયા આપણે તેલ એટલા માટે નાખીએ છીએ કે આ તલને ફેરવવામાં થોડી અનુકૂળતા રહે, કારણ કે આપણે ઘાણીમાં તલની તાની સાની બનાવતા હોઈએ તો આ તેલની જરૂર નથી પડતી, પણ મિક્સચરમાં આપણે ગોળ, ખજૂર અને બીજા મસાલા નાખતી વખતે જ્યાં સુધી આ તલમાંથી તેલ નીકળવા ના લાગે ત્યાં સુધી આપણે અહીંયા આમાં કોઈ એક્સ્ટ્રા થોડું તેલ જરૂર પડતું હોય છે, એટલા માટે આપણે 4 ચમચી જેટલું સાદું તેલ નાખેલું છે। બાકી અહીંયા તેલ નાખવાની જરૂર રહેતી જ નથી। તો મેં અત્યારે લીધેલો ગોળ અને ખજૂર નાખી દીધો છે, સાથે જ આપણે જે અહીંયા કોકોનટ પાવડર લીધો છે એ માત્ર 1/2 નાખીશું, 1/2 આપણે ગાર્નિશિંગ માટે રાખીશું, તો અત્યારે હું 1/2 નાખી દઉં છું। તમારે કોપરાનું છીણ વધારે પસંદ હોય તો આપણે અહીંયા વધઘટ પણ કરી શકાય, પરંતુ બહારના ટેસ્ટને મેન્ટેન કરવા માટે બિલકુલ ઇન્ગ્રેડિયન્ટ્સ પરફેક્ટ છે। અહીંયા મેં મગજતરીના 2 લીધા છે, સોંઠ પાવડર પણ નાખું છું, સાથે જ ગંઠોળા પાવડર પણ નાખું છું। આ તમને કરિયાણાવાળાના દુકાને ગંઠોળા પાવડર મળી જશે। હવે આ બધી જ વસ્તુને માત્ર આપણે આ રીતે દળવાની છે, મિક્સર ચાલુ કરવાનું, બંધ કરવાનું, ચાલુ કરવાનું, બંધ કરવાનું, આ રીતે જ આપણે પીસવાનું છે, તો જ આ રીતે તમે બિલકુલ માર્કેટ જેવી સાનીનું ટેક્સચર જોઈ શકશો। તમને આ દેખાઈ રહ્યું છે કે ઉપર તલના તલના દાણા પણ દેખાય છે, આખા તલ પણ દેખાય છે, અને થોડું એનું મિક્સચર આ રીતનું જે
એકદમ કહી શકાય કે ડો ટાઈપનું પણ દેખાય છે. જો આ રીતે મિક્સરમાં પણ બિલકુલ ના ચીપકે એનું ધ્યાન રાખવાનું. આ જ રીતે મિક્સરમાં પીસવાનું છે. તમે મિક્સરને ચાલુ બંધ કરીને પીસશો તો આ પ્રશ્ન જ ઊભો નહીં થાય. આ રીતનું ટેક્સચર આવશે. તમે જોઈ શકો છો કે થોડું એકદમ ક્રશ થઈ ગયું છે અને થોડા એના દાણા દેખાય છે. હવે આપણે એને થોડા નારિયેલથી ભભરાવી દેશું ઉપર, જેથી થોડું નારિયેલનું તેલ પણ આમાં મસળતી વખતે નીકળે અને તલનું તેલ પણ. તમે અત્યારે જોઈ શકતા હશો કે બિલકુલ આમાં તેલ નથી, પરંતુ થોડી જ વારમાં તેલ દેખાવા લાગશે. અહીંયા ઈચ્છા હોય તો એકાદ બે ચમચી જેટલી કિસમિસ નાખી શકો છો, કાજુના ટુકડા પણ તમે એક બે ચમચી જેટલા નાખી શકો છો, ટોટલી ઓપ્શનલ છે. અને બદામના ટુકડા પણ તમારી ઈચ્છા હોય તો નાખી શકો છો. સાથે જ તળેલો ગુંદ પણ અહીંયા લઈ શકો છો, ખસખસ પણ લઈ શકો છો જો તમારી ઈચ્છા હોય તો આમાં નાખી શકાય. હવે આ બધી જ વસ્તુઓને થોડું મસળવાનું છે, તો હવે બે ચમચી જેટલું જે આપણું તેલ બાકી રહ્યું હતું એ આમાં નાખી દઉં છું. કુલ ટોટલ મેં 6 ચમચી જેટલું તેલનો યુઝ કરેલો છે, જેથી આ જે તલમાં તેલ હોય છે એ નીકળવામાં એને આસાની રહે અને મસળવામાં પણ થોડી આસાની રહે. બિલકુલ આ રીતે આપણે હવે જેમ લોટને મસળતા હોઈએ છીએ એ જ રીતે આને મસળશું, તો બિલકુલ ધીમે 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 તલમાંથી ધીમે ધીમે એનું તેલ પણ બહાર નીકળવા લાગશે અને આ જે તલનું કચરિયું છે એ વધારે થોડું સોફ્ટ અને સ્મૂધ બની જશે. આ રીતે આપણે ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી એમાંથી તેલ રિલીઝ ના થવા લાગે અને થોડું વધારે નરમ ના થઈ જાય. તમે થોડી જ વારમાં જોશો તો 5-7 મિનિટમાં આ પ્રોસેસ કરવાથી તેલ પણ નીકળવા લાગશે અને એકદમ સોફ્ટ અને સ્મૂધ બની જશે. હવે તમે જોઈ શકો છો કે આમાં ધીમે 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 તેલ નીકળવા લાગ્યું છે અને પહેલાં કરતાં વધુ સ્મૂધ અને સોફ્ટ થઈ ગયું છે. તો ઇટ મીન્સ કે આપણું આ કચરિયું ખાવા માટે રેડી છે. આ કચરિયાને તમે કોઈ એર ટાઇટ બોક્સમાં ભરીને ફ્રીજની બહાર રૂમ ટેમ્પરેચર પર 1.5-2 મહિના સુધી ખાઈ શકો છો. બિલકુલ ખરાબ નહીં થાય. અને આ જે તલ છે એના અંદર એકદમ ગરમ પ્રકૃતિ હોય છે અને કેલ્શિયમથી ભરપૂર આ તલ હોય છે, તો તમારા હાડકા તો મજબૂત થશે જ, પરંતુ તમને આ 1-2 મહિના સુધી આ તલની વેરાયટી ખાવાથી તમારા સાંધાના દુખાવા, પગનો દુખાવો પણ ધીમે 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 મેન્ટેન થઈ જશે અને દુખાવો પણ બંધ થઈ જશે. અને એકવાર શિયાળામાં આ સાની ખાવાથી તમને 4 મહિના સાનીના ખાવાથી આખા વર્ષ સુધી પગના દુખાવામાં પણ રાહત રહેશે, કેમ કે આ તલમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. એટલા માટે આ રીતે તમે જોઈ શકો છો કે હવે આમાંથી બિલકુલ હું આ રીતે પ્રેશર કરું તો તેલ પણ નીકળી રહ્યું છે અને બિલકુલ એનું ટેક્સચર બહાર જેવું જ તમને દેખાય છે. અને મિત્રો, હું તમને મતલબ કહી નથી શકતી કે આનો ટેસ્ટ એટલો સારો છે કે તમે બહારની સાની પણ ભૂલી જશો. તમે જોઈ શકો છો કે હવે ધીમે 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 આમાંથી તેલ પણ નીકળી રહ્યું છે આ બોક્સમાંથી. તો હવે હું એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઉં છું, જેથી તમને હું બિલકુલ સારી રીતે બતાવી શકું કે આ સાનીમાંથી તેલ પણ બિલકુલ બહાર નીકળી રહ્યું છે. એનો મતલબ બહાર જેવી જ એનું ટેક્સચર છે અને સ્વાદમાં તો બહાર કરતાં વધુ ટેસ્ટી બની છે. તો આ રીતે આ શિયાળાની સિઝનમાં તમે આ તલની સાની એકદમ ઇઝીલી બની જાય છે, હર ઘરમાં હર વસ્તુઓ હોય એ રીતે બનાવી શકાય, તો તમે જરૂર બનાવજો. કારણ કે આ ઓછા ખર્ચામાં તમને ભરપૂર કેલ્શિયમ મળી જાય એમ છે. તો એકવાર આ જરૂર ટ્રાય કરી ખાજો. આ રીતે ટોપરાનું જે છીણ હતું એનાથી મેં ઉપર ગાર્નિશ કરેલું છે અને ખજૂરથી ગાર્નિશ કરું છે. જો તમને આ પસંદ આવે તો બીજા લોકો સુધી પહોંચાડો, શેર કરજો. બહુ જલ્દી મળીશું એક નવી ડિશને લઈને. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક.